सरकारी कुछ अमलदार और खास बाबू बिचौलियों की मिली भगत पिछले कई दिनों से कथित तौर पर तालमेल कर गरीब जनता को लूटने की फरियाद थी। इसी के चलते आला अफसरों को तहसीलदार व प्रांत अधिकारी को कांग्रेस की ओर से सूचित किया गया और ऐसी गंभीर बातों पर ध्यान देने की अपील की। आज खंभात में कांग्रेस के गुजरात प्रदेश बख्शी पंच महामंत्री श्री सुनील भाई रावल के द्वारा प्रांत अधिकारी से धारदार रजूआत की और गरीब जनता को सरकारी काम कराने के लिए बिचौलियों को अपने गहने बेचकर या गिरवी रखकर बिचौलियों की जेब गर्म करनी पड़ती है और काम भी बड्ढे बड्ढे नहीं, आधार कार्ड, राशन कार्ड या किसी फॉर्म भरने जैसे छोटे काम के लिए भी एजेंटों को खुश करना पड़ता है। तो ऐसे बिचौलियों को दूर करने जैसी रजूआत आला अधिकारी के सामने जनता की तरफ से बात रखी। सुनील भाई गरीब लुटती हुई जनता के दुख को लेकर काफी अग्रेसिव मूड में थे। सरकारी ऑफिस को बिचौलियों से पाक और साफ की जाए ताकि किसी गरीब को छोटे काम के लिए अपने गहने ना बेचने पड़े, कैसे अपनी बात रखी और प्रांत ऑफिसर ने क्या कहा, आइए आपको सुनाते हैं गुजरात से दीवान हुसैन शाह की रिपोर्ट। ગ્રાહક અને મામલતદાર વચ્ચેના જે વચ્ચે જે વ્યવહાર કરે છે, જે પબ્લિકની કમર તોડી નાખે એવા મસ્ત મોટા વ્યવહાર કરી અને ગ્રાહક પબ્લિક જોડે છેતરપિંડી કરે છે, તો અમે મામલતદાર સાહેબને જણાવવા આવ્યા છે કે આ વચેટિયાઓને દૂર કરી અને પ્રજાને પોતાના કામ માટે અગવડ ન પડે, સરળતાથી પોતાનું કામ થાય અને જનતાને ખોટો રૂપિયો ખર્ચવો ન પડે એ માટે અમે આ ઝુંબેશ ચલાવી છે અને અમે આ મીડિયાના માધ્યમથી અમે પ્રજાને જણાવવા માગીએ છીએ કે કોઈ પણ વચેટીઓ, કોઈ પણ દલાલ જો તમારી જોડે આ રીતે રકમ માગી અને તમારા કોઈ પણ મામલતદારને કામ કરાવવા માગે તો આપણે લાંચ રિશ્વત ખાતામાં એની જાણ કરીશું અને કદાચ તમારે લાંચ રિશ્વત ખાતામાં જાણ ના કરવી હોય તો અમારી ટીમનો સંપર્ક કરવો, જેથી કરીને આપણા ગામની અંદર દરેક નાગરિકને પોતાના હક માટે કોઈ પણ જગા કોઈ પણ પ્રકારનો ખોટો રૂપિયો ખર્ચવો ના પડે અને સરકારી સેવાઓનો લાભ મળે એના માટે અમે આ ઝુંબેશ ઊભી કરી છે। એટલે અમારું કેવું મામલતદાર સાહેબ એ છે કે આ વચેટિયાઓ હશે તો અમે વચેટિયાઓ સામે જબરદસ્ત ઝુંબેશ ઊભી કરીશું, જે નાના નાના કામમાં લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી લે છે તો આ જનતાના હજારો રૂપિયા બચે એના માટે અમે આ ઝુંબેશ ચલાવી છે। અને આ રજૂઆતમાં એવું છે કે જે એજન્ટો છે મામલતદારમાં થતી કામગીરી જેવી કે રેશન કાર્ડમાં નામ સુધારા, નામ ઉમેરવા, આવકના દાખલા કાઢવા વગેરે જેવી કામગીરીમાં જે એજન્ટો પૈસા લઈને અરજદારોને છેતરે છે અને સરકારી કર્મચારીઓએ જે નિયમ મુજબ કામગીરી કરવાની હોય તે કામગીરીમાં બાધા બની અને પૈસા ઉઘરાવવાનું કામકાજ કરે છે તે રોકવાની ઝુંબેશ ચલાવવા આવે છે। શકે છે